રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો હવે સૌથી પહેલા શિંગ ભુજિયાનું શાક બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો થોડું આ શાકમાં આપણે તેલ આગળ પડતું રાખીશું તો હલકું આપણું જે તેલ છે એ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો મીડિયમ કરી એક ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણીથી આ શાકનો સ્વાદ બહુ જ સારો લાગશે લસણની ચટણી તમારે થોડું તેલ ગરમ હોય ત્યારે જ ઉમેરવાની અને એને એકદમ સારી રીતે ફટાફટ તેલ સાથે મિક્સ કરી લેવાની તો આ સ્ટેજ પર તમને એવું લાગે કે તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને પછી લસણની ચટણીને મિક્સ કરવાની જો એકદમ વધારે તેલ ગરમ હશે તો લસણની ચટણી બળી જશે અને શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે તો આ રીતે સ્લો ગેસ પર લસણની ચટણીને મિક્સ કરી આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા આદુ અને મરચાં ઉમેરીશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આમાં આપણે એક મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે જ્યારે બધું મિક્સ કરો ત્યારે ખાસ ગેસની ફ્લેમને સ્લો રાખવાની એટલે વઘાર બિલકુલ ના બળે તો આ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જો તમારે ડુંગળી વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકાય હવે એકથી બે મિનિટ માટે અથવા તો સરસ તેલમાં ડુંગળી સતળાય ત્યાં સુધી એને થવા દેશું તો આ રીતે વચ્ચે વચ્ચે સરસ ચલાવતા રહેવાનું તો આ જે શાક છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ સહેલું છે અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં જ સરસ ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળી એકદમ સરસ સતળાઈ ગઈ છે તો આ સ્ટેજ પર એક મોટી સાઇઝનું ટામેટું લેશું ટામેટાને મેં એકદમ સરસ ચોપ કરીને લીધું છે અને ટામેટાની સાથે આપણે નમક ઉમેરી દેશું તો જો અહીંયા તમારે નમક જે છે એ ટામેટા અને ડુંગળીના ભાગનું જ ઉમેરવાનું છે કેમ કે સિંગ ભુજિયા તો ઓલરેડી મસાલેદાર જ હોય છે એટલે અહીંયા આપણે નમક ખાસ થોડું જ ઉમેરવાનું છે હવે નમકને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ એટલે ટામેટા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે તો સરસ ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેસું અને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ચાર મિનિટમાં એકદમ સરસ ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે આ સ્ટેજ પર એક ટી સ્પૂન જેટલો લાલ લાલ મરચાંનો પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલાને એકથી બે મિનિટ માટે આ રીતે સાતળી લેશું થોડા મસાલા તેલમાં સરસ તમે મિક્સ કરશો એટલે એકદમ તેલ સરસ છૂટું પડશે અને શાકનો સ્વાદ બહુ જ સારો લાગશે તો હવે તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ થઈ ગયા છે તો આ સ્ટેજ પર અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તો તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું તો મેં અત્યારે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે પાણીને સારી રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ થોડું પાણીને ઉકળવા દેશું તમે એકથી બે મિનિટમાં જ આ પાણી જે છે એ સરસ ઉકળી જશે કેમ કે પેન એકદમ ગરમ હોય એટલે પાણીમાં આ રીતે સરસ બબલ આવવા માંડશે તો આ રીતે જયારે આપણું જે પાણી છે એ ઉકળી જાય ત્યારે આપણે આમાં શીંગ ભુજિયા ઉમેરવાના છે તો મેં અહીંયા એક કપ જેટલા શિંગ ભુજિયા લીધા છે શિંગ ભુજિયા તમે ઘરે પણ સરસ બનાવી શકો છો એની રેસિપી મેં ચેનલ પર આપેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમારે શિંગ ભુજિયા તૈયાર યુઝ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો હવે આપણે સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી શાકને બરાબર મિક્સ કરી લેશું અને એક એકાદ મિનિટ માટે શાકને થવા દઈશું મીડિયમ ગેસ પર તો સિંગ ભુજીયા ઉમેર્યા પછી શાકને તમારે વધારે સમય માટે ગેસ પર નથી રાખવાનું આ રીતે સરસ શાકમાં બબલાવા માંડે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે અને બહુ જ સરસ ટેસ્ટી આપણું શાક તૈયાર થઈ ગયું છે તો જો આ શાક તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ